हेलो વિદ્યાર્થીની બહેનો, શ્રી કન્યા પ્રાઇમરી વિદ્યાલયમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. સુપ્રભાતમ. હવે આપણે મળીએ છીએ સંસ્કૃત વિષય સાથે. તો આગળના તાસમાં આપણે વંદના પદ્ય ભણી ગયા. હવે આપણે અભ્યાસને આગળ વધારતા ચિત્રપદાની એક તરફ જઈએ. ચિત્રપદાની એવો શબ્દ તમે સાંભળ્યો એટલે ચિત્ર वत्ता पदानी. चित्र एटले चित्र, तमे जे चित्र जोवो छो ते. अने पदानी एटले एक करता जे वधारे शब्द छे. आम तो एम जोईए तो पद एवो शब्द थाय, पद एटले शब्द, परंतु अहींया शब्द आप्यो छे पदानी. तो पदानी एटले एक करता वधारे शब्द, बहुवचन रूप आवी जाय, बराबर. चित्र पदानी एटले चित्रों द्वारा दर्शावाता पदों अथवा तो शब्दों. हवे आपणे एवा ज सरस मजाना ચિત્રપદોને જોઈશું. ચિત્રપદો આપણે જોશું બે સ્વરૂપે, એક તો સંસ્કૃત શબ્દ અને એનો ગુજરાતી અર્થ સ્વરૂપે. હવે સૌથી પહેલાં આપણે જુઓ, પહેલી જ લાઇનમાં તમને દેખાય છે એક બળદનું ચિત્ર તમને જોવા મળશે, બરાબર. હવે બળદ છે તો એનો સંસ્કૃતમાં આપણે શું બોલીશું, તો કે વૃષભ. વૃષભ એટલે બળદ. ત્યાર પછી બાજુનું બીજું ચિત્ર જોઈએ, ગર્દભ. ગર્દભ એટલે ગધેડો. ત્યાર પછીનો શબ્દ છે મેષહ. મેષહ એટલે ઘેટું. ત્યાર પછીનો શબ્દ છે નકુલહ. નકુલહ એટલે નોળિયો. ત્યાર પછીનો શબ્દ છે મયૂરહ. મયૂરહ એટલે મોર. ત્યાર પછીનો શબ્દ જોઈએ કાકહ. કાકહ એટલે કાગડો. ત્યાર પછી નીચેની લાઇનમાં જોઈએ તાલહ એટલે તાળું. ત્યાર પછી જોઈએ દીપહ. દીપહ એટલે દીવો અથવા તો દીપક. ત્યાર પછી બાજુમાં જોઈએ ઘટહ. ઘટહ એટલે ઘડો. ત્યાર પછી છેલ્લી લાઇનમાં જોઈએ સર્પહ. સર્પહ એટલે સાપ. મકરહ એટલે મગર. મંડુકહ એટલે દેડકો. હવે આ બધા જો ચિત્રો જોયા છે, એ ચિત્રો બધા તમને એમ લાગે કે આ તો આપણે બધા જોયા છે અને ઓળખીએ છીએ, પરંતુ એમાં જે બધા શબ્દો આપેલા છે એ કેવા છે, તો કે અકારાંત પુલિંગ શબ્દો છે. કેવા છે? અકારાંત પુલિંગ. હવે પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ આવા ત્રણ લિંગના સ્વરૂપો આવે. એમાંથી આપણે જે ચિત્રપદાની એક જોયું તે બધા અકારાંત પુલિંગના સ્વરૂપો છે. હવે પુલિંગ સ્વરૂપ આપણે ઓળખવું હોય તો કેવી રીતે ઓળખી શકીએ? તમે જુઓ તો કેવો, કેવી અને કેવું એવું ગુજરાતીમાં ત્રણ શબ્દ આવે. હવે કોઈ પણ ચિત્ર જોઈને આપણે એને કહીએ કે આ કેવું છે, આ કેવી છે, આ કેવો છે. હવે કેવો છે એવો શબ્દ વાપરીએ ને ત્યારે તમને સીધો યાદ આવે કે કેવો એ શબ્દ શેના માટે વપરાય, તો કે પુરુષ સ્વરૂપ હોય તો એના માટે કેવો શબ્દ વપરાય. બળદ તો કે કેવો, ગધેડો તો કે કેવું, ઘેટું તો કે કેવો, એ પુલિંગ સ્વરૂપ છે. નોળિયો તો કે કેવો, મોર તો કે કેવો, કાગડો તો કે કેવો. તો આ બધા છે એ કેવા સ્વરૂપ છે? પુલિંગ સ્વરૂપ છે. હવે અમુક શબ્દ તમને એમ થશે કે આ તો અમને નપુંસકલિંગમાં લાગે છે, પરંતુ નહીં. એમાં શું હોય છે? તો કે પાછળ જેનો અક્ષર આવતો હોય એના આધારે એ પુલિંગ શબ્દ બનતો હોય છે. આપણે સંસ્કૃત એવું છે કે એમાં તમને સ્ત્રીલિંગનું પુલિંગ અથવા તો નપુંસકલિંગમાં રૂપ મળે, અથવા તો જે પુલિંગ હોય છે તો એનું સ્ત્રીલિંગમાં મળે, અથવા તો સ્ત્રીલિંગ શબ્દ લાગતો હોય તો એ પુલિંગમાં મળે. અહીંયા છે તાલહ શબ્દ, તમે જુઓ તો તાળું આપણે આમ ઓળખીએ તો આપણે એને નપુંસકલિંગ તરીકે ઓળખતા હોય એવું આપણે ભાસે, પરંતુ અહીંયા તાલહ શબ્દ છે એ પુલિંગ શબ્દ તરીકે ઓળખાય છે, બરાબર. એટલે આ ચિત્રપદાની એકના જેટલા શબ્દો છે એ બધા અકારાંત પુલિંગ સ્વરૂપ છે. હવે ત્યાર પછી આપણે જોઈએ ચિત્રપદાની બે. સૌથી પહેલાં આપણે એનો સંસ્કૃત શબ્દનો ઉચ્ચારણ જોશું અને ગુજરાતી અર્થ જોશું. ત્યાર પછી આપણે એ શબ્દ શેમાં વિભાજિત થયેલા છે એ જોશું, બરાબર. પહેલો શબ્દ છે બાલિકા એટલે છોકરી. ત્યાર પછી ઉત્પીઠિકા એટલે ટેબલ.
ત્યાર પછી શબ્દ છે લતા એટલે વેલ, સ્થાલિકા એટલે થાળી, પુષ્પદાની એટલે ફૂલદાની, શાટિકા એટલે સાડી, ત્યાર પછી છે પેટિકા એટલે પેટી અથવા તો તિજોરી, ચટકા એટલે ચકલી, નદી એટલે નદી, ચૂલી એટલે ચૂલો, ઘટી એટલે ઘડિયાળ, કુંચિકા એટલે ચાવી. હવે આ બધા જે શબ્દ જોયા તો તમને એમ થશે, હમણાં આપણે ઉપર જોયા ને કે સ્ત્રીલિંગ શબ્દ, પુલ્લિંગ શબ્દ અને નપુંસકલિંગ શબ્દ, તો હવે પહેલાં જે આપણે બાલિકા શબ્દ જોયો તો એ શબ્દ તમને ઓળખતા જ ખ્યાલ આવી જાય કે આ બધા શબ્દ છે એ સ્ત્રીલિંગ શબ્દ છે. ટેબલ તો એના માટે પણ ઉત્પીઠિકા એ સંસ્કૃત શબ્દ છે એટલે એ શેમાં આવ્યો છે, સ્ત્રીલિંગ શબ્દ બાલિકા. હવે એ બાલિકા છોકરી થાય તો એના આપણે વિભાજન કરવું હોય તો શેમાં થશે, તો કે સ્ત્રીલિંગમાં. હવે સ્ત્રીલિંગ શબ્દ છે પરંતુ આપણે એને બે ભાગમાં વહેંચાયેલા છે, પાછળનો જે એનો ઉચ્ચારણ થાય છે એના આધારે આપણે એના ભાગ પાડી શકીએ. તો આ બધા જે શબ્દ છે એ આકારાંત સ્ત્રીલિંગ છે અને ઇકારાંત સ્ત્રીલિંગ છે. હવે જુઓ છેલ્લે જે શબ્દ કા આવ્યો તો એ આકારાંત સ્ત્રીલિંગ છે, બરાબર, આકારાંત સ્ત્રીલિંગ અને ઇકારાંત સ્ત્રીલિંગ. પુષ્પદાની એવું તમે જોશો એટલે એ ઇકારાંત સ્ત્રીલિંગ છે, બરાબર. ત્યાર પછી જોઈએ નદી તો એ શું છે, ઇકારાંત સ્ત્રીલિંગ. પછી ચુલ્લી તો એ કેવો છે, ઇકારાંત સ્ત્રીલિંગ. ત્યાર પછી ઘટી તો એ કેવો છે, ઇકારાંત સ્ત્રીલિંગ. અને ત્યાર પછી કુંચિકા છે તો એ આકારાંત સ્ત્રીલિંગ. ત્યાર પછી હવે જોઈએ ચિત્રપદાની ત્રણ. પહેલો શબ્દ છે, ચિત્ર જોવા મળે છે તમને એક હીરા જેવું, તો એ શબ્દ શું છે, રત્નમ. રત્નમ એટલે હીરો અથવા તો રત્ન. ત્યાર પછી છત્રમ એટલે છત્રી, પુષ્પમ એટલે ફૂલ, ઉરુકમ એટલે પેન્ટ, ધનમ એટલે પૈસા અથવા તો ધન, પુસ્તકમ એટલે ચોપડી, લસુનમ એટલે લસણ, શિવણયંત્રમ એટલે શિવણયંત્ર, વિમાનમ એટલે વિમાન, લોકયાનમ એટલે બસ, લોકયાનમ એટલે બસ, કૃષ્ણ ફલકમ એટલે કાળું પાટિયું અથવા તો બ્લેકબોર્ડ, શકટમ એટલે બળદગાડું. હવે જુઓ આ બધા તમે શબ્દ જોશો તેમાં તમને એક પણ સ્ત્રીલિંગ અથવા તો પુલ્લિંગમાં જોવા મળશે નહીં. તો આપણે હવે એને ત્રીજા કયા ભાગમાં વેચશું, તો કે નપુંસકલિંગ. પેન્ટ તો કે કેવું, ધન તો કે કેવું, પુસ્તક તો કેવું, એ બધા જે સંસ્કૃત શબ્દ છે એના આધારે આપણે એને નપુંસકલિંગમાં વેચી શકીએ. હવે નપુંસકલિંગ છે પરંતુ એન તમે જુઓ તો નપુંસકલિંગ કેવા છે, તો અકારાંત નપુંસકલિંગ છે, બરાબર. બધાની પાછળ મ ખોડો છે, એમાં અકારાંત રહેલો છે. હવે એનું ઉચ્ચારણ આપણે કરવું હોઈએ તો કેવી રીતે કરીએ, છેલ્લે જોઈએ લોકયાનમ. મ મ સાથે કયો સ્વર જોડાયેલો છે, તો કે અ, એટલે એના દ્વારા આપણે ઓળખી શકીએ કે આ કારાંત છે, ઇકારાંત છે કે અકારાંત છે, બરાબર. ત્યાર પછી ચિત્રપદાની નંબર ચાર. હવે એના કેટલાક શબ્દો છે આપણે જોઈએ. અંકની તો લખવાનું સાધન અને એના માટે એક શબ્દ છે લેખની. ત્યાર પછી શબ્દ છે ગ્રંથ, હ ગ્રંથ એટલે ગ્રંથ. આભૂષણમ એટલે ઘરેણું. કરદીપ હ એટલે બેટરી. ચમસહ એટલે ચમચો. લવિત્રમ એટલે દાતરડો. ઔકારિક હ એટલે કચરા પેટી. સંચિકા એટલે ફાઇલ. પીપીલિકા એટલે કીડી. ગણનયંત્રમ એટલે ગણકયંત્ર. દ્રોણી એટલે ડોલ.
પિંજહ એટલે સ્વીચ. અહીંયા સુધી આપણે ચિત્રપદાની એક બે ત્રણ અને ચાર જોયા. પહેલી ચિત્રપદાની હતી તો એમાં શું હતું? તો અકારાંત પુલ્લિંગ શબ્દ. ચિત્રપદાની બેમાં અકારાંત ઇકારાંત પુલ્લિંગ શબ્દ. ત્યાર પછી ચિત્રપદાની નંબર ત્રણમાં અકારાંત નપુંસકલિંગ. હવે અહીંયા આપણે જોઈએ કેટલાક શબ્દ પુલ્લિંગ છે, કેટલાક નપુંસકલિંગ છે અને કેટલાક સ્ત્રીલિંગ શબ્દ છે, બરાબર. હવે આપણે એને વિભાજિત કરવા હોય તો કેવી રીતે કરી શકીએ? તો કે સૌથી પહેલેથી આપણે ચિત્રપદાની ચારમાંથી જોઈ લઈએ. આભૂષણમ, પછી લવિત્રમ અને ગણનયંત્રમ, આ ત્રણ શબ્દ છે એ અકારાંત પુલ્લિંગ શબ્દ છે, બરાબર. છેલ્લે જો અહીંયા ગણનયંત્ર છે, ત્યાર પછી સૌથી પહેલા આભૂષણમ છે અને અહીંયા લવિત્રમ છે. તો આ બધા શું છે? અકારાંત નપુંસકલિંગ. ત્યાર પછી અકારાંત પુલ્લિંગ શબ્દ જોઈએ તો એમાં સૌથી પહેલા આવશે ગ્રંથઃ, ત્યાર પછી બીજો શબ્દ છે કરદીપઃ. અહીંયા તમે ટોર્ચને જુઓ છો એ કરદીપઃ. ત્યાર પછી ચમસઃ, એની બાજુમાં જુઓ, એ પણ અકારાંત પુલ્લિંગ છે. ત્યાર પછી પિંજઃ સૌથી છેલ્લે, એ પણ અકારાંત પુલ્લિંગ શબ્દ છે. ત્યાર પછી હવે જોઈએ પાંચ આકારાંત ઇકારાંત અને ઇકારાંત સ્ત્રીલિંગ શબ્દો છે. હવે જુઓ, ઇકારાંત શબ્દ બે વાર આવ્યો પણ ઇકારાંત છે એ હ્રસ્વ અને ઇકારાંત દીર્ઘ. હ્રસ્વ છે એ ડાબી સાઈડ જે હ્રસ્વ આવે એ શબ્દ, બરાબર. હવે ઇકારાંત અને ઇકારાંત સ્ત્રીલિંગ શબ્દ એમાં આપણે જોઈએ, હવે બાકીના જે વધ્યા છે ઇકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે, બરાબર. અંકની એ ઇકારાંત ઈ એટલે જે દીર્ઘ ઈ છે એ દીર્ઘ ઇકારાંત સ્ત્રીલિંગ શબ્દ. ત્યાર પછી જોઈએ અવકારિકા, એ છે અકારાંત સ્ત્રીલિંગ શબ્દ, આકારાંત. ત્યાર પછી જોઈએ સંચિકા, એ પણ આકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે. ત્યાર પછી છેલ્લે જોઈએ પીપલિકા, પીપીલિકા એ પણ આકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે. બધાને સમજાયું ને? હવે સરસ મજાના આપણે ત્રણ લિંગ આમાં જોઈ ગયા.